વજન ઉતારવાની સરળ રીત કઈ? શું ઉપવાસ કરવાથી ખરેખર વજન ઉતરે? અમુક લોકો માને છે કે ઉપવાસથી શરીરનું શુગર અનિયંત્રિત થઈ જાય છે, કોઈ કહે છે કે ઉપવાસ રાખવાથી મગજ શાંત રહે છે, તો કોઈ માને છે કે ઉપવાસમાં સ્વભાવ ચીડચીડિયો થઈ જાય છે. તો ઉપવાસથી આપણા શરીરમાં ખરેખર શું થાય છે, તેના ફાયદા નુકસાન કયા કયા? બીબીસી ન્યૂઝ પર આપણે આજે તેની ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો સવિના શેખને. સૌથી પહેલી વસ્તુ, ઉપવાસ કરવાથી મગજને લાભ થાય છે. નિષ્ણાતો માને છે કે ઉપવાસથી શરીર પોતાને રિપેર કરે છે, પાચન ક્રિયા ઠીક થાય છે. ખાસ કરીને બદલાતી જતી ઋતુમાં ફાસ્ટિંગ કરવું લાભપ્રદ હોય છે. ઉપવાસની અસર પેટના બેક્ટેરિયા પર પણ થાય છે. ભાઈ, માન્ચેસ્ટર યુનિવર્સિટીના પોષણ શાસ્ત્રી ડોક્ટર મિશેલ હાર્વી તેમના સંશોધન તારણ મુજબ કહે છે કે ઉપવાસને લીધે શરીરમાં હોર્મોન્સ ઓછા થવાથી સ્તન કેન્સર થવાની શક્યતા ઘટે છે. ઉપવાસનો અતિરેક ટાળવો જોઈએ. ઓલરાઈટ, અઠવાડિયામાં 2 કે 3 વખત ઉપવાસ કરવાથી એસિડિટી થઈ શકે છે, તેથી ઉપવાસ કરવામાં સંયમ જાળવી રાખવો જોઈએ. સાથે જ આ જે ટર્મ છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, કે ઓછી કેલરીવાળા ડાયટને કારણે પણ હોર્મોન્સમાં ફેરફારો થાય છે અને તેના કારણે મહિલાઓમાં બાળક કન્સીવ કરવાની સમસ્યા સર્જાઈ શકે છે જો બહુ લાંબા સમય સુધી આ પ્રકારના ઉપવાસ રાખ્યા હોય તો, તેવી ચિંતા પણ અમુક નિષ્ણાતો વ્યક્ત કરે છે. જોકે તેના કોઈ સચોટ પરિણામો નથી, કેમ કે હજુ પણ આના ઉપર રિસર્ચ ચાલી રહ્યા છે. એ સિવાય જો તમને ભૂખ્યા રહેવાની ટેવ ન હોય તો ઉપવાસથી માથાનો દુખાવો થઈ શકે છે, બીપી લો થવાથી ચક્કર પણ આવી શકે છે. ઉપવાસમાં શરીરની ચરબી બળે છે, તેથી પ્રાથમિક સ્તરે ઉપવાસથી વજન ઘટવામાં મદદ મળે છે. પરંતુ કઈ પદ્ધતિથી ફાયદો થાય છે એ બાબતે વિજ્ઞાનીઓ એકમત નથી. જો આહારમાં ઓછા કાર્બોહાઇડ્રેટ્સ લેવામાં આવે તો 500 થી 800 એક દિવસની કેલરી ઘટે. તેના લીધે શરીરમાં કિટોસિસ નામની પ્રક્રિયા શરૂ થાય છે, તેથી ભૂખ ઓછી લાગે છે. પરંતુ જો બે ભોજન વચ્ચે આચરકુચર ખાવાનું ચાલુ રહે તો આ જે કિટોસિસ નામની પ્રક્રિયા છે તે શરૂ જ નથી થતી અને પેટમાં જે સ્ટોકમાં રહેલી ચરબી હોય છે તે ઓગળતી નથી. એટલે એસજ એવા કેસમાં ફાયદો નથી થતો, જો વજન ઉતારવાનો પર્પઝ હોય તો. સૌથી પહેલી બાબત કે મન અને શરીરની સ્થિતિ શું છે તે પ્રમાણે ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસ પછી પણ કેવા ખોરાકથી તમે નિયમિત આહાર શરૂ કરવા પર ધ્યાન આપો છો તે પણ ખૂબ જ જરૂરી છે. જેમ કે મુસ્લિમો આખા દિવસના ખોરાક પાણી વગરના જે રોજા રાખે છે તે બાદ સાંજે તેને ખોલતી વખતે ખજૂર છે કે ફળોને આરોગે છે, પેટમાં ઠંડક કરવા જેવા પીણા લે છે, કારણ કે ભૂખ્યા પેટે થતા ફાસ્ટિંગ શરીર માટે તાસીરમાં ગરમ પડે છે. ઉપવાસ વખતે રાજાગ્રો, રતાળુ અને મોરિયા જેવી સામગ્રીનો ઉપયોગ ભોજન માટે કરવો જોઈએ. ફળો અને પ્રવાહી અને હળવા ખોરાક પણ લઈ શકાય. વરિષ્ઠ યોગાચાર્ય બિરજુ મહારાજ કહે છે કે ઉપવાસ ઋતુ પ્રમાણે કરવા જોઈએ, મોસમ પ્રમાણેના ફળો લેવા જોઈએ. જો કોઈ મેડિકલ કન્ડિશન હોય તો તબીબી સલાહ વગર ખોરાક સ્કીપ ન કરવો જોઈએ. ઉપવાસના દિવસોમાં તૈલીય ખોરાક ખાવાનું ટાળવાની પણ નિષ્ણાતો સલાહ આપે છે અને ખાસ સમજ્યા વગર ફાસ્ટિંગ કરવાથી કોઈ જ ફાયદો નથી થતો. તે ઉપવાસ શરીર માટે દમનકારી થઈ જશે અને અંદરથી મોટિવેશન જ નહીં મળે.